દેશમાં સૌથી વધુ ટેક્સ ભરતો નોકરીયાત વર્ગ પણ ચાલુ વર્ષના બજેટમાં ખાસ આશા રાખી રહ્યું છે કોરોના કાળ બાદ અનેકના પગાર ઘટ્યા ત્યારે કરદાતાઓને સીધી રાહત આપવા માટે લોકોની માંગ છે આ ઉપરાંત શિક્ષણ અને આરોગ્યના ખર્ચમાં પણ રાહત મળે પ્રજાની ખરી શક્તિ ઘટે તેવી લોકો માંગ કરી રહ્યા છે કેન્દ્ર સરકાર દ્વારા આગામી વર્ષ માટેના બજેટની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે યુવાનો માટે વિદ્યાર્થીઓ માટે આ બજેટમાં શું જોગવાઈઓ હોવી જોઈએ વડોદરાના યુવાનો નાણામંત્રીથી મંત્રીથી શું અપેક્ષા રાખી રહ્યા છે તે જાણવાનો પ્રયાસ કરીશું વડોદરાના યુવાનો આપની સાથે છે વિદ્યાર્થીઓ પણ છે તેમાંથી અને કેટલાક બેરોજગાર યુવકો પણ છે શું અપેક્ષા છે નાણામંત્રીથી મંત્રીથી નાણાં મંત્રીથી અમને એક જ અપેક્ષા છે કે જે રીતે રાઈટ ટુ એજ્યુકેશનમાં પ્રા પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણમાં થી ચૌદ વર્ષના વિદ્યાર્થીઓને જે ફ્રીમાં શિક્ષણ મળે છે તો છથી ચૌદ વર્ષથી વધારીને એ વર્ષ કોલેજના વિદ્યાર્થીઓ માટે પણ ફ્રીમાં શિક્ષણ મળવું જોઈએ જેથી કરીને કોલેજ કોલેજમાં પણ એવા હોશિયાર વિદ્યાર્થી હોય છે જે ફાઇનાન્શિયલ કન્ડિશન સારી ના હોવાને કારણે શિક્ષણ પ્રાપ્ત નથી કરી શકતા તો રાઈટ ટુ એજ્યુકેશનમાં તે ક્રાઇટેરિયા વધારીને કોલેજના વિદ્યાર્થીઓને પણ ફ્રીમાં શિક્ષણ મળવું જોઈએ તે તે કરવામાં આવે બીજી વાત કરીએ તો આ કોવિડ નાઇન્ટીનની પરિસ્થિતિમાં જે ઓનલાઈન શિક્ષણ ચાલુ હતું તેમાં ગ્રામીણ વિસ્તારમાં રહેતા ગરીબ વર્ગના વિદ્યાર્થીઓ જેમના માતા પિતા એ એમના બાળકોને એક એન્ડ્રોઈડ ફોન લાવવાની ક્ષમતા ના ધરાવતા હોય તો તે લોકોનું શિક્ષણ ખૂબ જ બગડ્યું છે તો એક નાણાં મંત્રીથી અમને આશા છે કે તે ગ્રામીણ ગ્રામીણ વિસ્તારોમાં જે ગરીબ વર્ગના વિદ્યાર્થીઓ છે તે લોકોને પણ ટેબ્લેટ કે એવી કોઈ સુવિધા આપવી જોઈએ જેથી કરીને તે પણ ઓનલાઈન શિક્ષણ લઈ શકે બીજી વાત કરીએ તો જે રીતે

જે સ્કોલરશીપ આવી રહી છે ગવર્મેન્ટ એમાં થોડો વધારો કરવામાં આવે કારણ કે જેથી જે વિદ્યાર્થી મિત્રો જે ફી ભરી શકે છે એમની ફીના લીધે ઘણા બધા વિદ્યાર્થીઓ ભરી નહીં શકતા જેથી સ્કોલરશિપ વધારવામાં આવે અને વિદ્યાર્થીઓ માટે નવી એવી સ્કીમ મૂકવામાં આવે જે આત્મનિર્ભર બની શકે

શકે કારણ કે સરકારી નોકરીની જે ભરતી આવે છે તેમાં થોડો વધારો કરવામાં આવે જેથી કરીને નવયુવાનો સાથે સાથે શહેરનો પણ એ વિકાસ કરશે ભણતર લઈને નીકળ્યા છે તો એક યુવાન તરીકે મારી એ જ માગણી છે કે વિદ્યાર્થીઓને પ્રાઇવેટ જોબની જગ્યાએ સરકારીની જે ભરતી આવે છે તેમાં તેમાં પણ થોડો સંખ્યામાં વધારો કરવામાં આવે જેથી કરીને વિદ્યાર્થી એ પ્રોપર તેનું ભવિષ્ય સુધારી શકે ઉચ્ચ અભ્યાસ લાખો રૂપિયાનો ખર્ચો કરવા છતાં પણ જે નોકરીઓ નથી મળતી તેને કારણે કેટલી વિટમ બનાવવાનો સામનો કરવો પડતો હોય છે ઘણા બધા વિદ્યાર્થીઓ ઘરે બેસીને ઘરે બેસીને જે પેલું કહેવાય છે ને કે ઘરે બેઠેલો ખાલી દિમાગ કંઈ પણ કરી શકે છે એટલે એ એ બાબતને આપણે ધ્યાનમાં રાખવી જોઈએ ને વિદ્યાર્થીઓને જે ભણીને નીકળ્યા છે બહાર ગ્રેજ્યુએશન પછી તે પોતાનું ભવિષ્ય બનાવવા માટે નીકળ્યા છે તો એ લોકોનું પ્રોપર ભવિષ્યનું ઘડતર થવું જોઈએ અને એ એ ભવિષ્યમાં આગળને આગળ પ્રગતિ કરે એવી એવી એ પ્લેટફોર્મ ઊભા કરવા વિદ્યાર્થીઓને જોબ નાના મંત્રી નિર્મલા બજેટ પૂર્વે વડોદરાના યુવાનો જે ઈચ્છી રહ્યા છે કે તેઓને ઉચ્ચ અભ્યાસ માટેની પણ વ્યવસ્થા બજેટમાં કરવામાં આવે સાથે જ તેઓને નોકરીઓ મળે તે માટેની પણ વ્યવસ્થા કરવામાં આવે વડોદરાના યુવાનોનો અવાજ જો નાના મંત્રી સાંભળતા હોય તો આગામી બજેટમાં આ તમામ બાબતોની કેટલી જોગવાઈઓ થાય છે તે જોવાનું રહ્યું ਕੈਮਰਾਮੈਨ ਮਨੀਸ਼ ਠਾਕਰ ਸਾਥੀ ਯੂਨਸ ਗਾਜ਼ੀ ਟੀਵੀ 9